રાજ્યસભાની ચૂંટણીના નામાંકન હેતુ આજની સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના ઉમેદવાર આદરણીય શ્રી જેપી નડ્ડાજી, પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી સી આર પાટીલજી, મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ સહકોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, શહેરના અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, સૌ સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી, સંગઠનના પદાધિકારી શ્રી, દેવથી દુર્લભ કાર્યકર્તા ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે ગુજરાત માટે ખૂબ જ આનંદનો દિવસ છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ આપણા રાજ્યસભાના સાંસદ તરીકે ગુજરાતમાંથી જઈ રહ્યા છે. આપણા યશસ્વી વડાપ્રધાન કે જેમનું નેતૃત્વ દેશ અને દુનિયાએ સ્વીકાર્યું છે અને એ જ્યારે ત્રીજી વખત બેસશે ત્યારે જે આપણી અર્થવ્યવસ્થા ત્રીજા નંબર ઉપર પહોંચાડવાના છે અને વિકસિત ભારતનો જેમનો સંકલ્પ છે એ સંકલ્પમાં માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તા, સૌ સંગઠન અને ચૂંટાયેલા સભ્યો નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરી અને એમનો સંકલ્પ જે છે કે વિકસિત ભારત બનાવવું છે તો વિકસિત ભારત માટે એની લીડરશીપ આપણે સૌ ગુજરાત થકી ગુજરાત વિકસિત બનાવી અને આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ. આજના દિવસે નડ્ડાજીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. બીજા ત્રણ ઉમેદવાર છે, ત્રણે ત્રણ ઉમેદવારને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી અને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.